દેશના 72મા પ્રજાસત્તાક દિન અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવના નિર્માણ દિવસની પ્રથમ વર્ષગાંઠને લઈને દીવ ખાતે ભવ્ય ઉજવણી દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સરોવર રાયના હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી. સંઘ પ્રદેશ દીવમાં 26મી જાન્યુઆરી એટલે કે 72મા પ્રજાસત્તાક દિનની અવસર પર દાદરાનગર હવેલી અને દમણ દીવના એકત્રીકરણની પ્રથમ વર્ષગાંઠની ઉજવણીને લઈને દાદરાનગર હવેલી દમણ અને દીવના લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જે ઉપક્રમે આજે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પદ્મભૂષણ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના વરદ હસ્તે ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી. વધુમાં તેમણે દીવના વિકાસીય કાર્યોની ઝાંખી નગરજનો સામે પ્રસ્તુત કરી અને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ દીવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુનિત મીણાના નેતૃત્વમાં કલેક્ટરે પરેડ નિરીક્ષણ કરી સલામી આપી. વધુમાં કાર્યક્રમમાં દરમિયાન દીવ જિલ્લામાં વિભિન્ન પ્રવૃત્તિઓમાં વિજેતા બનેલ વિદ્યાર્થીગણ, શિક્ષકગણ અને યુવક યુવતીઓને દીવ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે પ્રમાણપત્ર અને પુરસ્કાર વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું. 72મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પરેડમાં વિજેતા થયેલા દીવ IRBN, દીવ પોલીસ અને NCC ગર્લ્સ અને દીવ કલેક્ટરના હસ્તે એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા. વધુમાં દીવ બાલભવન બોર્ડ અને વેસ્ટ ઝોન કલ્ચરના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રાજસ્થાનનું પરંપરાગત નૃત્ય ગુગમ, રાજકોટની ટીમ દ્વારા શાસ્ત્રીય નૃત્ય અને ભાવનગરની ટીમ દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર દાંડિયા રાસની ખૂબ જ સુંદર પ્રસ્તુતિ આપવામાં આવી. આ પ્રસંગે દીવ જિલ્લા SP અનુજકુમાર, ડેપ્યુટી કલેક્ટર હરમિંદરસિંઘ, દીવ જિલ્લા પંચાયત CEO વૈભવ રિખારી, મામલતદાર ચંદ્રહાસ વાજા, દીવ નગરપાલિકા પ્રમુખ હિતેશ સોલંકી, ઇન્ચાર્જ SDPO તથા IRBN આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરત ડીવાજા, PI પંકેશ ટંડલ, સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો, અધિકારીગણ, કર્મચારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અગ્રણી નાગરિકો અને વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીની ગંભીરતાને લઈને SOPની ગાઈડલાઇનના નિયમોના પાલન સાથે દીવ પ્રશાસન દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. વધુમાં આજે દાદરાનગર હવેલી દમણ અને દીવ મર્જ થયાની પ્રથમ વર્ષગાંઠને લઈને દીવ પ્રશાસન દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગોગલા બ્લુ ફ્લેગ બીચ પર ટ્રેઝર હન્ટ, ફ્રૂડ સ્ટોલ્સ, ગેમ સ્ટોલ્સ, ફલ્ટી માર્કેટ, કાઇટ ફ્લાઇંગ, સેન્ડ આર્ટ, ફન ગેમ્સ અને મહેંદી સ્પર્ધા વગેરેનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને એકત્રીકરણની પ્રથમ વર્ષગાંઠને લઈ લોકોમાં એક અનેરો મહા ઉત્સવ જોવા મળી રહ્યો છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. નમસ્કાર, મેં વંદના કામલિયા, ફિઝિકલ ટીચર એન્ડ NCC ઓફિસર. 26 જનવરી કો આજ ધામધૂમ સે મનાયા જા રહા હૈ. ગત 26 જનવરી કો દાદરાનગર હવેલી દીવ દમન કો મર્જ કિયા ગયા ઓર ઇસ અનુસંધાન મેં આજ નિર્માણ દિન કે સ્વરૂપ મેં મનાયા જા રહા હૈ. પ્રશાસન કી ઓર સે બહોત સારે કાર્યક્રમ રખા ગયા હૈ જો મનોરંજન પ્રાપ્ત કર રહા હૈ. સાથ સાથ આજ શામ કો ગોગલા બ્લુ ફ્લેગ બીચ પે વિવિધ કાર્યક્રમો કે અનુસંધાન લોકો કો મનોરંજન દિયા જા રહા હૈ. જય હિંદ. હું આરતી જોશી, એક્સ NCC કેડેટ. આજે 26 જાન્યુઆરીની ઉજવણી ખૂબ જ ઉલ્લાસ સાથે દીવમાં થઈ રહી છે, જેમાં ગયા વર્ષના મર્જર ડે હતો, જેમાં દીવ દમણ તથા દાદરાનગર હવેલીનું મર્જ કરવામાં આવેલું છે. તેની ઉજવણી પણ ધામધૂમથી દીવમાં થઈ રહી છે. કોરોનાને લઈને સરકારની ગાઈડલાઇન મુજબ માસ્ક તથા સેનિટાઈઝરની સુવિધા સાથે સરળતાથી થઈ રહી છે, પરંતુ આનંદ ઉલ્લાસ દ્વારા થઈ રહી છે અને દરેકને ખૂબ જ આનંદ આવે છે. આ સાથે જ આજે ગોગલા જે બ્લુ ફ્લેગ બીચ છે ત્યાં પણ અનેક પ્રવૃત્તિઓ દ્વારા મર્જર ડેની તથા 26મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેકને આ દિવસે હેપી રિપબ્લિક ડે. થેન્ક યુ. જય હિંદ. નમસ્કાર, મેં વાઘેલા પીટી વાલુદે.
यहाँ एजुकेशन डिपार्टमेंट में मैं टीचर के जॉब कर रही हूँ और आज 26 जनवरी यानी कि हमारा गणतंत्र दिन पर आप सभी को मैं हैप्पी रिपब्लिक डे बोलना चाहूँगी। और आज ही के दिन जो यहाँ पे हमारे स्पोर्ट्स कॉम्प्लेक्स में बहुत ही अच्छा सा आयोजन किया गया था और उसमें माननीय कलेक्टर महोदया ने बहुत अच्छे से वक्तव्य दिया और पूरे जो ईयर की झांकी है हम लोगों को कराई है। और ये ईयर में बहुत सारी जो एक्टिविटी हुई है उस स्पर्धा के जो विनर्स है उसको भी अवार्ड भी दिया गया है, सर्टिफिकेट दिया गया है। और साथ ही साथ कल्चरल एक्टिविटी भी कई हुई है यहाँ पर, जो गुजरात से टीम आई थी उसकी एक्टिविटी यहाँ पर परफॉर्म हुई है वो भी बहुत अच्छी हुई थी। और आज के दिन यानी कि 72वां जो हमारा गणतंत्र दिन है वो हमारे मर्जर डे तरीके भी मनाया जा रहा है, तो ये हमारा एक साल आज फिनिश हुआ है। और उसके अंतर्गत घोघला में एक प्रोग्राम आयोजित किया गया है, उसमें कई सारी जो फन गेम्स है वो भी रखी गई है और साथ ही साथ ट्रेजर हंट एवं कई सारी एक्टिविटियाँ भी रखी गई है, तो ये हमारे लिए गर्व की बात है। और सिर्फ लास्ट में मैं आप सभी को हैप्पी